યુજીસી નેટ બે હજાર એકવીસ અધ્યાપક બનવાની પરીક્ષા અરજી પોર્ટલ રીઓપન અપડેટ સૂચના આ વિડીયો યુજીસી નેટની સૂચના તારીખ દસ આઠ બે હજાર એકવીસ પર આધારિત છે જરૂરિયાત હોય તેમને વિડીયોની લિંક શેર કરી શકો છો આ વિડીયોમાં યુજીસી નેટ અપડેટ સૂચના ફી લાયકાત રિઝલ્ટની ગણતરી પરીક્ષા માળખું ગુજરાતના પરીક્ષા કેન્દ્રો અને અરજી કઈ રીતે કરવી અપડેટ સૂચનામાં મહત્ત્વની તારીખો ઓનલાઈન અરજી કરવાની નવી છેલ્લી તારીખ પાંચ નવ બે હજાર એકવીસ અગાઉ અરજી કરી હોય તો ફરીથી અરજી કરવાની જરૂર નથી ઓનલાઈન અરજી ફી ભરવાની છેલ્લી તારીખ છ નવ બે હજાર એકવીસ પરીક્ષા છથી અગિયાર ઓક્ટોબર બે હજાર એકવીસ વચ્ચે રહેશે પરીક્ષાનો સમય ત્રણ કલાકનો રહેશે પ્રથમ શિફ્ટ છે નવથી બાર બીજી શિફ્ટ ત્રણથી છ ફી કેટલી છે જનરલ અનરિઝર્વડ ઉમેદવાર માટે રૂપિયા એક હજાર જનરલ ઇડબ્લ્યુ અને ઓબીસી નોન ક્રિમિલેર માટે રૂપિયા પાંચસો એસસી એસટી દિવ્યાંગ ઉમેદવાર માટે રૂપિયા બસો પચાસ પરીક્ષા કઈ રીતે લેવાશે પરીક્ષા સીબીટી એટલે કે કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ રહેશે પરીક્ષાનું માળખું અથવા પદ્ધતિ શું છે બે પેપર રહેશે પેપર એક સો માર્ક્સ પચાસ પ્રશ્નો એમસીક્યુ રહેશે શિક્ષણ અને સંશોધન અભિયોગ્યતા બીજું પેપર બસો માર્ક્સ સો પ્રશ્નો રહેશે જે તે વિષયનું પેપર રહેશે કુલ ત્રણ કલાકનો સમય રહેશે નેગેટિવ માર્કિંગ નથી પરીક્ષાનું માધ્યમ કયું રહેશે ગુજરાતી અને સંસ્કૃત જે પેપર હશે તેમાં ગુજરાતી અને સંસ્કૃત ભાષા રહેશે હિન્દીનું પેપર હશે તો હિન્દી અને અંગ્રેજીનું પેપર હશે તો અંગ્રેજી માધ્યમ રહેશે એ સિવાયના અન્ય વિષયો છે તેમાં અંગ્રેજી અને હિન્દી માધ્યમ રહેશે પરીક્ષા માટે જરૂરી લાયકાત શું છે અનુસ્નાતક પૂર્ણ કરેલું હોવું જોઈએ અથવા અનુસ્નાતકના છેલ્લા વર્ષ કે સેમેસ્ટરમાં અભ્યાસ ચાલુ હોય તે પણ અરજી કરી શકે છે જનરલ ઇડબ્લ્યુએસ અનુસ્નાતક પંચાવન ટકા જરૂરી છે એસીબીસી નોન ક્રિમિલેયર પચાસ ટકા એસસી અને એસટી અનુસ્નાતકમાં પચાસ ટકા જરૂરી છે દિવ્યાંગ અને થર્ડ જેન્ડર ઉમેદવાર પચાસ ટકા જરૂરી છે હાલમાં અનુસ્નાતકના છેલ્લા વર્ષ કે સેમેસ્ટરમાં અભ્યાસ કરી રહ્યા હોય તેમણે પછીથી જરૂરી પાસિંગ માર્ક્સ ડિગ્રી મેળવવી જરૂરી છે તો આ રીતે જનરલ ઈડબલ્યુએસ ઉમેદવાર છે તેમને માસ્ટરમાં પંચાવન ટકા જરૂરી છે ઓબીસી નોન ક્રિમિલેયર એસસી એસટી દિવ્યાંગ અને થર્ડ જેન્ડર તેને માસ્ટર ડિગ્રીમાં પચાસ ટકા જરૂરી છે રિઝલ્ટની ગણતરી કઈ રીતે પાસિંગ અથવા ક્વોલિફાઈંગ ધોરણ જનરલ તથા જનરલ ઈડબલ્યુએસ બંને પેપરમાં કુલ ચાલીસ ટકા જરૂરી છે એસસી એસટી ઓબીસી પીડબલ્યુડી ઉમેદવાર બંને પેપરમાં પાંત્રીસ ટકા જરૂરી છે લાયકાત ધોરણ વિષય અને કેટેગરી પ્રમાણે રહેશે ટોપ છ ટકા ઉમેદવારને ક્વોલિફાઈ ગણવામાં આવશે નેશનલ ટેસ્ટિંગ એજન્સીને ડોક્યુમેન્ટ્સ મોકલવાના છે કે કેમ ના કોઈ ડોક્યુમેન્ટ્સ મોકલવાના નથી ગુજરાતના પરીક્ષા કેન્દ્રો તો અહીં દર્શાવ્યા પ્રમાણે ગુજરાતના પરીક્ષા કેન્દ્રો અમદાવાદ ગાંધીનગર આણંદ ભાવનગર જામનગર જૂનાગઢ મહેસાણા રાજકોટ સુરત વડોદરા વલસાડ વાપી અને હિંમતનગર કયો વિકલ્પ પસંદ કરવો તો બે વિકલ્પ જોવા મળશે ઓનલાઈન એપ્લિકેશનમાં આસિસ્ટન્ટ પ્રોફેસર અને જીઆરએફ વિથ આસિસ્ટન્ટ પ્રોફેસર બેમાંથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરી શકાય છે વયમર્યાદા નેટ માટે કોઈ ઉપલી વય મર્યાદા નથી અનામત માટે શું જોગવાઈ છે અનામત માટે એસસી પંદર ટકા એસટી સાત પોઈન્ટ પાંચ ટકા ઓબીસી નોન ક્રિમિલિયર સત્યાવીસ ટકા જનરલ ઇડબલ્યુએસ દસ ટકા અને દિવ્યાંગ માટે ચાર ટકા કેટલા પરીક્ષા કેન્દ્રો પસંદ કરવા જરૂરી છે ઓનલાઈન અરજી કરતી વખતે ચાર પરીક્ષા કેન્દ્રો પસંદ કરવા જરૂરી છે ઓનલાઈન ફોર્મ ભરવામાં કયા ડોક્યુમેન્ટ્સ અથવા વિગત જરૂરી છે તો ઓનલાઈન ફોર્મ ભરવામાં વિવિધ ડોક્યુમેન્ટ્સ અને વિગતની જરૂર છે તેની યાદી અહીં આપેલી છે સ્ક્રીનશોટ લઈ શકો છો ફોટો અને સાઇન કેટલી સાઇઝના જરૂરી છે ફોટો દસ કેબીથી બસો કેબી અને સાઇન ચાર કેબીથી ત્રીસ કેબી પરીક્ષા કેન્દ્ર પર લઈ જવાના ડોક્યુમેન્ટ્સ એડમિટ કાર્ડ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ ફોટો આઈડી અને દિવ્યાંગ હોય તો તેના માટેનું સર્ટિફિકેટ સિલેબસ ક્યાંથી ડાઉનલોડ કરવો ઓફિશિયલ વેબસાઇટ છે યુજીસી નેટ ઓનલાઈન ડોટ ઇન સિલેબસનું ટેબ હશે ત્યાંથી સિલેબસ ડાઉનલોડ કરી શકાય છે કયા કયા વિષયમાં નેટ આપી શકાય છે તો નેટના સબ્જેક્ટની યાદી અહીં આપવામાં આવેલી છે વિવિધ વિષયોમાં નેટ આપી શકાય છે તેની યાદી અને તેનો કોડ અહીં આપેલો છે પોસ્ટ ગ્રેજ્યુએશનના વિષયો અને તેના કોડ તેની યાદી અહીં જોઈ શકો છો ત્યાર પછી પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સની યાદી અને તેના કોડ તે અહીં જોઈ શકો છો ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તેના માટેના સ્ટેપ સ્ટેપ નંબર એક સૌ પ્રથમ યુજીસી નેટની ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર રજીસ્ટ્રેશન કરવાનું છે ત્યાર પછીના સ્ટેપમાં લોગિન કરવાનું છે અને અરજી ફોર્મ ભરવાનું છે સ્ટેપ નંબર ત્રણમાં ફોટો અને સહી અપલોડ કરવાના છે અને ત્યાર પછી સ્ટેપ નંબર ચારમાં ઓનલાઈન અરજી ફી ભરવાની છે અને ફોર્મની પ્રિન્ટ આઉટ લેવાની છે એક એપ્લિકેશન માટે એક મોબાઈલ નંબર અને એક જ ઈમેલ આઈડી માન્ય રહેશે યુજીસી નેટ માટે હેલ્પલાઈન નંબર અને ઈમેલ આઈડી